પર્યાવરણમાં પીએમ મોદી અલગ જ અંદાજમાં દેખાયા. તેઓએ કહ્યું કે હવે એક એક રન નહીં પણ શતક જ કરવાના છે. સોમનાથમાં શીશ ઝુકાવ્યા બાદ પીએમ મોદીએ વેરાવળમાં સભા ગજવી. જનસભાને સંબોધતા પીએમ મોદીએ આગવા અંદાજમાં કહ્યું કે નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી ઈચ્છા છે. કે આ વખતે નરેન્દ્રના જેટલા રેકોર્ડ છે ને એ બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે અને ભૂપેન્દ્ર રેકોર્ડ તોડે એના માટે નરેન્દ્ર કામ કરે. વેરાવળની ધરતી પરથી પીએમ મોદીએ ભાજપના વિજયનો હુંકાર કર્યો. આ વખતે પણ ભાજપનો વિજય નક્કી હોવાનો દાવો પણ કર્યો. આ વખતે આ ચૂંટણીમાં હું કામ આટલું બધું શું કરવા કરું છું? ચૂંટણીનો વિજય નક્કી છે, બધા કહે છે, જે રાજકારણના અભ્યાસુ લોકો છે, છાપાઓમાં લખવા વાળા લોકો છે, ટીવીમાં ચર્ચા કરવા વાળા લોકો છે, સર્વે કરવા વાળા છે, બધા કહે છે ભાઈ ભાજપની તો સરકાર બનવાની. પીએમ મોદીએ ક્રિકેટની ભાષામાં કહ્યું કે હવે એક એક રન નહીં પણ વિકાસની સેન્ચુરી મારીશું. અત્યાર સુધી તો આપણે એક એક રન કરીને આગળ વધ્યા, હવે આપણે સેન્ચુરીથી નીચે કરવાનું નથી. પીએમ મોદીએ સોમનાથ દાદાના મેળવ્યા આશીર્વાદ. સોમનાથથી સૌરાષ્ટ્ર પ્રચારના કર્યા શ્રી ગણેશ. વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. બીજા દિવસે પીએમ મોદી વલસાડથી સોમનાથ પહોંચ્યા. સોમનાથમાં પહોંચતા મોટી સંખ્યામાં હાજર લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નારા લગાવી સ્વાગત કર્યું, તો પીએમએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું. સોમનાથ મંદિરના પરિસરમાં બાળકોએ મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની પીએમએ વિધિવત પૂજા અર્ચના કરી. સોમનાથ દાદાની અભિષેક કરી પૂજા અર્ચનાની સાથે મહાદેવની આરતી ઉતારી પીએમ મોદીએ આશીર્વાદ મેળવ્યા. સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ પરિસરમાં વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને પુષ્પ અર્પણ કર્યા. સોમનાથમાં દર્શન બાદ પીએમએ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા વેરાવળ પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદીનો સોમનાથ મંદિર સાથે ખાસ સંબંધ રહેલો છે, જેને લઈ પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્ર પ્રચારની શરૂઆત સોમનાથથી કરી. અમરેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસને આડે આડ લીધી. તેઓએ કહ્યું કે કોંગ્રેસનો એક પણ વ્યક્તિ તમારું ભલું નહીં કરી શકે. અમરેલીની ધરા સંતોની અને વીરોની ધરા, અહીંની કલમ અને તલવાર બંનેમાં ધાર છે. આમ કહીને પીએમ મોદીએ અમરેલીમાં ઝંઝાવતી પ્રચાર કર્યો. પીએમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર આકરા વાર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે તમારો કિંમતી મત બગાડતા નહીં. કોંગ્રેસ નહીં કરી શકે, કોંગ્રેસ તો એક માણસ તમારું ભલું નહીં કરી શકે. અહીંયાથી તમે ગઈ વખતે કોંગ્રેસના લોકોને ચૂંટીને મોકલ્યા, મારે અમારી જિલ્લાવાળા ગઈ વખતે બહુ ઉમળકો હતો, મોકલ્યા. હું કર્યું ભાઈ, કો એક કામ યાદ આવે છે? કઈ કર્યું ભલું? આ નકામા તમારો વોટ ચૂકવવા બગાડવો જ ભાઈ અમારી જિલ્લા. અમરેલીના રોડ પર ઉમંગ અને ઉત્સાહ જોઈને લાગ્યું કે વાહ, આજે અમરેલીએ કમાલ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજ દ્રશ્ય દેખાડે છે કે ચૂંટણીની કમાન આ જનતાની હાથમાં છે, ગુજરાતનો વિજય સંકલ્પ છે. સૌરાષ્ટ્રમાં